नमस्ते विद्यार्थी मित्रों, आज ना આ ઓનલાઈન લેક્ચરમાં હું જલાસર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં હજી એક છે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. તો ચેન્જ ધ ટેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપેલું તમને જે પેરેગ્રાફ છે એ બરાબર તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. બરાબર તમે ઓબ્ઝર્વ કરીને સમજવાનું છે કયા કાળમાં તમારે ફેરવવાનું છે. દર લેક્ચરમાં કહું છું તેમ જ તમારે ટેન્સિસ આવવા જરૂરી છે. એક જ નિયમ હોય એ નિયમમાં કાંઈ ફેરફાર થતો નથી. કેટલા વર્ષથી ભણી રહ્યા છીએ, નિયમમાં કાંઈ ફેરફાર થાય નહીં. ફક્ત છે તમારે એક્સરસાઇઝ છે એ કન્ટિન્યુ રાખવી પડે. અગિયારમાં તમે ભણીને આવ્યા એ જ પછી તમે બારમાં ભણી પછી અત્યારે રિપીટ કરશો તો રિપીટ કરી જ રહ્યા છો તો આવે છે તે જ. પણ તમારે જેને યાદ કરવા માટે ફક્ત એના તમે ફક્ત એનું એકવાર તમે એના એક્સરસાઇઝ ચાલુ કરો એટલે બધું તમને ક્લિયર થઈ જાય. આપણું જાજીમાં જાજી એક્સરસાઇઝ કરો તો કેવી રીતે એમાંથી બહાર નીકળવું એ તમને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જોઈએ. પહેલાં તો આ પેરેગ્રાફ છે એ ઓબ્ઝર્વ કરી, યુ કેન સી, તમે જોઈ શકો છો. તો અહીંયા સહકાર ક્રિયાપદ અને ક્રિયાપદ અંડરલાઈન કરવી જરૂરી, કારણ કે શેમાં શેમાં ચેન્જ થાય છે જોવું ખાસ જરૂરી. There are and flowers and flowers. Achhi, green meadows. Emang after part, both is okay. And white clouds. A naam che creator. Atle creator ne nirman karu bandau. A panoramic view le rain ramyu. Apne gave to view le drashya hai. To aye a creator thai che. Kya pachi what place che is this? Is this my is છે તે સહકારક ક્રિયાપદ છે. કેન યુ ગેસ, ગેસ એટલે તમારે ધારવાનું વાત કરે છે અને કેન આપેલ છે મોડલ ઓક્સિડન. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પેરેગ્રાફનો યસ કે કે ચેન્જીસ થઈ શકે છે. પહેલા તો ઈ પહેલા સમજી જવા પેરેગ્રાફ. પેરેગ્રાફ સમજ્યા પછી ઈ સમજો કે અહીં આપેલો પેરેગ્રાફ ને નીચે તમે જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે, ઇન્સ્ટ્રક્શન આપેલા છે તેમાં શેનો ફેરફાર કરવાનો કીધેલો છે. તો ફેરફાર તમને અહીંયા ગુડ કેનનું છે. ગુડ છે ભૂતકાળ, ખબર જ છે. મેઇન આપણે માઇન્ડ કરી કેનનું ગુડ, વિનનું ગુડ, શેલનું શુડ. ભૂતકાળ તરીકે ઉપયોગ કરી છે તો હવે ભૂતકાળ આપેલો છે. બરાબર સમજાઈ ગયું. તો હવે આપણે પેરેગ્રાફની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફની શરૂઆત કરીએ તો સી છે. તમે જ કેમ ફેરફાર થાય ક્રિયાપદમાં કઈ ફેરફાર થાય તો ક્રિયાપદમાં કાંઈ પણ ફેરફાર ન થાય. શું કામ? કારણ કે મોડલ ઉકેલેલી આપેલી છે, મોડલ સાથે ક્રિયાપદનું વિભવનનું જરૂર રહે છે. સીમાં કાંઈ જ ફેરફાર થતો નથી. ધેર આર છે ત્યાં જઈ તો આર ની જગ્યાએ આપણે વાત કરી કેનનું કુડ કેનું ભૂતકાળનું તો એની સાથે હવે ભૂતકાળમાં ફેરવવા આવો તો એના ટુ બીજા રૂપ તમને ખ્યાલ છે. મારે વધારે બીકમાં જવાની જરૂર નથી, તમને યાદ આવી ગયું છે શું મૂકવાનું છે. રેડી ને? ઈ જે રેડી ને કે બીજું વે રેડી. ધે વે ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, ત્યાં ફૂલો ને ફૂલો હતા. કઈ વાત કરે છે? ફ્લાવર્સ, ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ. ત્યાર પછી ગ્રીન મેડોઝ એન્ડ વાઇટ ક્લાઉડ્સ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ક્રિએટ અ પેનોરામિક વ્યુ. ગ્રીન મેડોઝ એટલે મેડોઝ એટલે ઘાસના લીલાછમ મેદાનો અને વાઇટ ક્લાઉડ્સ એટલે કે સફેદ વાદળાઓ. ક્રિએટ અ પેનોરામિક વ્યુ, દ્રશ્ય છે કેવું ક્રિએટ નિર્માણ કરે છે કે પેનોરામિક એટલે નેદ્રમ્ય, આંખોને ગમે તેવું સુંદર દ્રશ્ય છે. આ ઘાસના લીલા મેદાનો અને વાદળાઓ જે નિર્માણ કરે છે, આવું દ્રશ્ય નિર્માણ કરે છે. વ્યુ એટલે દ્રશ્ય. તો આ ફક્ત ચેન્જીસ છે, આ બધા નાઉન છે અને એક્ઝેક્ટિવ તરીકે પણ આપેલા છે. પણ અહીંયા આપણે વર્બ છે આપણું ક્રિએટ ઇવન, તે આપેલું છે. તેમાં શું ફેરફાર થાય તે આપણે ફેરફાર કરવાનો છે. તે પહેલાં જે પેરેગ્રાફ આપણે લખવાનો હોય છે, ગ્રીન મેડોઝ, ગ્રીન મેડોઝ એન્ડ વાઇટ
ક્લાઉસ ચાલો વિદ્યાર્થી મિત્રો શું ફેરફાર વિચારી લીધું શું ફેરફાર કરશું ફેરફાર શું થાય ક્રિએટ ને આ વિવાન છે ભૂતકાળ ભૂતકાળમાં આપણે ખબર છે ભૂતકાળમાં આપણે V2 કરીએ તો ક્રિએટ છે V2 આપણે ક્રિએટ V2 ચાલો ફક્ત લખો ક્રિએટેડ શું ક્રિએટેડ અપેન્ડરા લખ્યું આપણું એક સેન્ટેન્સ સોરી ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ છે વોટ પ્લેસ ઇઝ ધીસ તેના પછી સોરી કેન યુ ગેસ તો વોટ પ્લેસ ઇઝ ધીસ તો ફેર થાય આપણે ઇઝમાં કરવાનો હોય છે તો ભૂતકાળ આપણે જોયું છે તો વોટ પ્લેસ રેડી ને તમે વિચારો બીજું કોને તમે વિચારો છો તમારા માઇન્ડમાં કેસનો શું કરવું તો તમે એ જ વિચારો છો વોટ પ્લેસ તો રેડી હું શું પૂછું તમે માઇન્ડમાં વિચારો છે સાચું ને સાચું પૂછું ને વોસ કેસનો શું વોસ ઓકે પ્લેસ એક વચન છે પ્લેસ ઇઝ નથી લાસ્ટ સેન્ટેન્સ કેન યુ ગેસ તો હવે ગેસ એટલે ધારો કે આપણે હોમવર્ક પણ આપેલો છે અને મોડેલ ઓક્સિલરી બરોબર હેલ્પિંગ વર્ક તરીકે પણ આપેલો છે તો કેન નું આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ આપેલો છે કેન નું આપણે શું કરશું કુડ કારણ કે આખો પેરેગ્રાફ આપણે સેવ કરવાનો છે ભૂતકાળમાં કેન યુ ગેસ ચાલો કેન યુ ગેસ તો કેન યુ ગેસ મારે આમાં ફેરફાર કરવાનો છે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ લાસ્ટ સેન્ટેન્સ ની પૂર્ણાહુતિ આપણે કરી રહ્યા છીએ મોડલ ઓક્સિલરી સાથે ક્રિયાપદ અહીંયા આપણે મોડલ ઓક્સિલરી સાથે ક્રિયાપદ છે કુડ સી વી વન જ મીકુ રેડી ને વી વન જ મીકુ ગેસ છે એ પણ ભૂલી જાવશે એમાં કાંઈ ફેરફાર કરવાનો થતો નથી મોટલો ફેરફાર થાય છે તે આપણે જોયા વિદ્યાર્થી મિત્રો જેમ હું તમને કહું કે આ ચેન્જર ટેક્સ જેમ બને મેસેજ કરતો ગ્રામર જે આપણે પોર્શન કરી રહ્યા છીએ ઉત્તર માધ્યમિકમાં તેમાં સહેલામાં સહેલો જો ટોપિક હું કહું તો આ છે વધારે વધારે મહેનતની આમાં જરૂર નથી ફક્ત તમારે એક્સરસાઇઝ અઠવાડિયે પણ આ બે ત્રણ એક્સરસાઇઝ કરો એટલે ફરી પાછું બધું રિવિઝન થઈ જાય અઠવાડિયે તમે પાછું એક્સરસાઇઝ કરો પછી એક્ટિવ બેસીને એકાદ એક્સરસાઇઝ લો કલાક આપો ખાલી અઠવાડિયે ખાલી કલાક એને રિવિઝન કરો ને તો તમને આખું વર્ષ તમને ભૂલાય અને એક્ઝામમાં ગ્રામરમાં સારા માર્ક આવે તો ઇંગ્લિશમાં તો બાકી જોઈ જોઈને લખવાનું છે પેરેગ્રાફની જવાબ એ લખવાના છે તો તમારે જે ધારો છે એના કરતાં પરથી સારા માર્ક આવે એને તમારે ગ્રામરના પોર્શનમાં કરવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલ મુજબ ચેન્જ ધ ટેક્સમાં હવે તમને કંઈ તકલીફ પડે નહીં હવે થોડીક એક્સરસાઇઝ આપું છું જે તમારે પણ વર્કશોપ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો બે એક્ઝામ્પલ આપેલા છે ચેન્જ ધ ટેક્સમાં સ્ક્રીનશોટ પાડી લેજો એક વાર હું રીડ કરી લઉં છું જય ડીડ એવરીથિંગ સિન્સિયરલી ડીડ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી યસ હી ડીડ બીકોઝ હી વોન્ટેડ ટુ રીગેન રીગેન એટલે પાછું મેળવું થાય બરોબર હિઝ ફેમ વિચ હી હેડ લોસ્ટ ઇન ધ પાસ્ટ તમારે સ્ટાર્ટ લાઈક ધીસ સાઈ જેડસ આપેલું છે ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ છે મિસિસ પટેલ ગોઝ ટુ ધ માર્કેટ એવરી ડે સી બાયસ સમ ગ્રોસરી થિંગ્સ એન્ડ વેજીટેબલ્સ સી ડઝ નોટ વેસ્ટ મચ ટાઈમ ઇન માર્કેટ સી વિઝિટ્સ the temple on the way back home starting this object is patel went vidyarthi mitro
चेंज द टेक्स्ट मां आपेल एक्सरसाइज ने जो आपको हूं जो आपको छु ते नहीं पर तुम्हारे इन थी पण વધારે एक्सरसाइज करनी सारा मार्क तो जावशे हूं करो तो करशो तो खाली पास જ થાશો પણ તમે વધારે કરશો તો સારા માર્ક પણ આવશે તમારી મહેનત બહુ ડિપેન્ડ કરે છે તો આજથી આજથી જે આ ટોપિક છે ચિંતન ટેક્સ હું પૂરો કરું છું નવેથી નવા લેક્ચરમાં આપણે નવો જ ગ્રામરનો ટોપિક છે એ આપણે ભણશું તો આજે જે આ ટોપિકને આપણે પૂર્ણ હતી કરીએ છીએ થેન્ક યુ